દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને આરોગ્ય વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ 0-6 માસની જન્મેલી બાળકીઓની માતાઓનું સન્માન અને માતાઓનું અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના સમાજ કલ્યાણ તથા મહિલા અને બાળ વિકાસ સચિવ પૂજા જૈન તેમજ દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયના દિશાનિર્દેશન અને માર્ગદર્શન હેઠળ તેમજ દીવ જિલ્લા આરોગ્ય વિભાગ અધિકારી ડૉક્ટર કાસિમ સુલતાન અને બાળ વિકાસ પરિયોજના અધિકારી ગાયત્રી આર જાટની ઉપસ્થિતિમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ દીવ જિલ્લાની 0-6 માસની ઉંમરની બાળકીઓની માતાઓનું સન્માન અને માતાઓનું અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં બાળકીઓની માતાઓને તેમના કુટુંબમાં બાળકીના જન્મના શુભ અવસર પર પ્રોત્સાહન રૂપે બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ બાળકીઓની માતાઓને દીકરીના જન્મ બદલ શુભેચ્છા પાઠવી તેમને પ્રોત્સાહિત કરવું અને સાથે સાથે બાળકીઓના લિંગના આધારે લિંગ અસમાનતા, શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો, તબીબી સંભાળ, ભેદભાવ સામે રક્ષણ વગેરે જેવા ક્ષેત્રોમાં સમાજ અને લોકોમાં જાગૃતિ લાવવાનો છે. સાથે સાથે બાળકીઓનું સશક્તિકરણ અને તેમના માનવ અધિકારની પૂરી પરિપૂર્ણતાને પણ પ્રોત્સાહન આપવાનો છે. અગાઉ દીવ જિલ્લાની ચાલુ વર્ષમાં જન્મેલ 237 જેટલી 0-6 માસની ઉંમરની બાળકીઓની ઓળખ કરવામાં આવેલ હતી, જેમાં કોવિડ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખી 30 જેટલી બાળકીઓની માતાઓને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ગોગલા ખાતે આમંત્રિત કરીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં માતાઓનું સન્માન અને માતાઓનું અભિવાદન કરી દીકરીના જન્મોત્સવની ઉજવણી સ્વરૂપે ઉપહાર અને પ્રોત્સાહન રૂપે બ્લેન્કેટ અર્પણ કરવામાં આવેલ હતા. વધુમાં દીવ હેલ્થ ઓફિસર ડૉક્ટર કાસિમ સુલતાન દ્વારા PCPNDT અધિનિયમ વિશે વિગતવાર જાણકારી આપી મહિલાઓને માહિતગાર કરવામાં આવેલ. બાકી રહેલ લાભાર્થીઓને તેમના સંબંધિત સબ સેન્ટરો પર આમંત્રિત કરી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. આજે હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત દરેક 0-6 માસની બાળકીઓની માતાઓનું આજે અભિવાદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા બ્લેન્કેટ આપી અને દરેક માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અને આજરોજ અમારા કુટુંબમાં પણ જે બાળકીનો જન્મ થયેલ છે એ જોઈ અને અમે લોકો પણ ખૂબ ગર્વ અનુભવીએ છીએ. તો દરેક સમાજમાં દરેક પરિવારજનો છે કે જે બાળકીઓને પણ સન્માન આપે અને એનું અભિવાદન કરી અને એનાથી ગર્વ અનુભવે. ઘણા લોકો જે છે કે જે બાળકીઓથી ખુશ પણ નથી હોતા, પણ બાળક છે કે બાળકી છે એ એક સમાન